तो आदिवासी समाज में पण अति गरीब गणाती एवी जाति एटले के आदिवासी में कोडवाती जाति आ जाति संपूर्ण जीवन वासनी बनावटो बनावीने वितावे छे, परंतु वास हवे ओछा थता आवी बनावटोनो मांग पण बजारमां घटता प्रजाति पोताना जीवन निर्वाह चलावा बीजा रोजगार तरफ वळी रही छे। त्यारे तेमनो पारंपरिक व्यवसाय विसराई न जाय, तेमनी कला खोवाई न जाय ते माटे एक संस्था आगळ आवी छे। કોટવાડિયા સમાજના મોટાભાગના લોકો વાંસની બનાવટમાંથી સુપડા, ટોપલા અને છાબલી જેવી વસ્તુઓ બનાવીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ આ વસ્તુઓનું સ્થાન હવે પ્લાસ્ટિકે લઈ લેતા તેમની બનાવેલ વસ્તુઓનું યોગ્ય વળતર ન મળવાને કારણે તેઓ મજૂરી કરવા મજબૂર બન્યા છે। ત્યારે આવા સમાજના પડખે તાપી જિલ્લામાં એક સંસ્થા દ્વારા તેમને ફરી પગભર કરવા માટે વાંસમાંથી ફર્નિચર, રાચર ચીલું, વાંસના ડોમ, ઝૂંપડીઓ જેવી વિવિધ સામગ્રીઓ બનાવવાની તાલીમ અપાઈ રહી છે। આજે આ તાલીમ મેળવીને અનેક કોટવાડિયા પરિવારો પગભર થયા છે। મેં જંગલમાં જતા હતા, પાલા, ટોપલા, સુપડા બનાવતા હતા, પણ એથી અમને જે ભાવ બરાબર મળતો ન હતો અને જે ઓછા ભાવમાં લઈ જતા હતા તેથી અમારું ગુજરાન ચલાવવામાં મુશ્કેલ પડતી હતી। મજૂરી જતા હતા એમાંથી પણ અમને બરાબર જે ભાવ ન મળતો હતો તેથી અમે જે સિબાટ પ્રોજેક્ટ દ્વારા જે તાલીમ આપવામાં આવી હતી એ 4 મહિનાની તાલીમ લીધા પછી અમે સારી રીતે શીખી ગયા છે અને ટેબલ, પાટલી, ખુરશી, ટેબલ વગેરે અમે હવે જાતે બનાવીએ છીએ અને અમે એકબીજાને તાલીમ પણ આપી શકીએ છીએ અને અમે હવે સારી રીતે પગાર ભર થઈ શીખ્યા છે અને છોકરાને પણ સારી રીતે ભણાવી શકીએ છીએ। ઉદ્દેશ છે કે વાંસકામ દ્વારા આદિવાસી સમાજમાં કઈ રીતે રોજગારીનું નિર્માણ કરી શકાય, તો આ એક સ્ફૂર્તિ પ્રોજેક્ટ અંતર્ગત અમે લોકો અહીંયા તાલીમનું આયોજન કરેલું છે। મુખ્યત્વે કોટવાડિયા સમાજ જે અતિ પછાત વર્ગમાંથી આવે છે એ લોકો વાંસકામ સાથે પરંપરાગત રીતે સંકળાયેલા છે। આ વાંસકામમાં જે આપણે ટોપલા, સુપડા, છાબલી એવી ગર્ભપ્રસની વસ્તુઓ બનાવતા હતા, પરંતુ આજકાલ જે પ્લાસ્ટિક આવવાથી આ જે પરંપરાગત જે વસ્તુઓ છે એનો ગર્ભપ્રાસ ખતમ થઈ ગયો છે, એટલે એમને તાલીમ આપીને વાંસમાંથી અન્ય જે બીજી વસ્તુઓ જેવી કે વાંસનું ફર્નિચર છે, વાંસમાંથી બાંધકામ છે, કોટેજ છે, રિસોર્ટ્સ છે, એ બીજી વસ્તુ કઈ રીતે બનાવી શકાય એને લઈને અમે અમને તાલીમ આપી છે અને આજે આ તાલીમ લ્યા પછી કોટવાડિયા સમુદાયના કારીગરો દ્વારા પોતે રોજીરોટી મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે। આજે મોટેભાગના લોકો જે છે 15-20 હજાર જેટલી માસિક આવક મેળવી રહ્યા છે। વર્ષોથી વાંસમાંથી સુપડા, ટોપલા જેવી વસ્તુઓ બનાવતી આ પ્રજાતિ સામે તેમના પારંપરિક વ્યવસાય અને તેમના અસ્તિત્વ સામે મોટો ખતરો ઊભો થયો છે, જેના પડખે તાપી જિલ્લાની સિબાડ નામની સંસ્થાએ આવીને તેમને બજારની માંગને અનુરૂપ વાંસની વસ્તુઓ બનાવવાની તાલીમ અપાઈ રહી છે। હજુ સુધી 100થી વધુ કોટવાડિયા સમાજના લોકોએ આ સંસ્થા પાસે વાંસની વિવિધ વસ્તુઓ જેવી કે ડોમ, ઝૂંપડી, ફર્નિચર વગેરે બનાવતા શીખીને પગભર થયા છે અને કોટવાડિયા સમાજનો પારંપરિક વારસો જાળવવાની કોશિશ કરી રહ્યા છે। ત્યારે આ સમાજના લોકો અહીં તાલીમ લઈને પગભર બનવાની સાથે મોટી મોટી યુનિવર્સિટીઓમાં વાંસમાંથી ફર્નિચર અને હોટલોમાં ઝૂંપડીઓ વગેરે કેવી રીતે તૈયાર કરવું તે અંગેની તાલીમ આપવામાં આવશે। નીરવ કંસારા, તાપી।